ય વોન્ટેડ બેસ્ટ ડિશિઝ ફોર ધ ગેસ્ટ તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો વેલકમ લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર આપનું સ્વાગત છે મહારાજા આપને અહીં જોઈને હું ખુશ છું યોર ડિશ ઇઝ સ્મેલ રિયલી ગુડ તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે થેન્ક યુ યોર મેજિસ્ટી આભાર મહારાજ વોટ ઇઝ ધર ઇન ધ બાસ્કેટ ટોપલીમાં શું છે દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજિસ્ટી તે વધારાના શાકભાજી છે મહારાજ આ વિલ થ્રો ઇટ અવે હું તે ફેંકી દઈશ નો નો ના ના યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો શ્યોરલી આઈ વેલ ચોક્કસ હું શોધીશ દેન ધ કિંગ લેફ્ટ ધ કિચન પછી રાજા રસોડામાંથી જતા રહ્યા ધ કુક વોઝ વરેડ રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો He stared at the scraps and started thinking. Tena pehla shagbaji taraf ek najre joal lagyo, ane vicharwa lagyo. He had an idea. Tene ek suji. He first washed the vegetables. Pahla tene shagbaji dhoya. Then he cut the vegetables into long strips. Pachit tene shagbaji ne. લાંબા ટુકડામાં કાપ્યા હી પુત ધેમ ઇન અ બિગ પોટ તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ તેને રાંધવા લાગ્યો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર તેણે તાજું કોપરું લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું હી એડેડ ધિસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું હી ધેન એડેડ સોલ્ટ ટુ પછી તેણે મીઠું પણ ઉમેર્યું હી એડેડ વિપ્ડ કર્ડ ટુ કરી તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું હી ઓલ્સો પોડ અ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી ધ ન્યૂ ડિશ વોઝ રેડી નવી વાનગી તૈયાર હતી હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ તેણે મહેમાનોને વાનગી પીરસી એવરીવન વન લાઇક વેરી મચ બધાને તે ખૂબ જ ગમી ધ કુક વોઝ કન્ફ્યુઝડ રસોઈયો મૂંઝાઈ ગયો ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ અવિયલ વાનગીનું નામ અવિયલ છે અવિયલ બિકેમ ફેમસ ઓલ ઓવર કેરલા અવિયલ આખા કેરલમાં પ્રખ્યાત થયું એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું ડુ યુ નો હુ ધ કુક વોઝ શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો ઇટ વોઝ ભીમ વન ઓફ ધ પાંડવાઝ તે પાંડવોમાંનો એક ભીમ હતો એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ અને રાજા વિરાટ રાજા હતા પાંડવાઝ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે